ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણમાં શીતલહેર વ્યાપી જતા ઠંડીના ચમકારા સાથે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં સવારથી જ વાતાવરણનો પલટો આવતા વાદળછાયું માહોલમાં સુસવાટા મારતા પવનો સાથે શીતલહેર જારી રહેતા જનજીવન ખોરવાયું હતું. ગિરિમથક સાપુતારા ખાતે ઠંડીને પગલે નૌકાવિહાર, રોપવે જેવા રાઈડો બંધ કરતા બજારો સુમસામ થઈ ગયા હતા, જ્યારે સ્થાનિક લોકો ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સાથે દિવસભર તાપણું પેટાવી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે. સાપુતારામાં ઠંડીનો પારો દિવસે 15 ડિગ્રી અને સાંજે 10-12 સુધી પહોંચી જતા લોકો ઠૂંઠવાયા હતા. પણ એ લોકો પોતે હોટલોમાં જ પુરાઈ રહે છે અને સ્થાનિક લોકોને રોજગાર તો મળે છે, પણ ઠંડીના હિસાબે બજારો અહીંના સુમસામ થઈ જાય છે અને અહીં લોકો જે લોકલ લોકો છે એ લોકો તાપણાનો સહારો લઈને પોતે ગરમી અનુભવે છે અહીંયા. અને છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો ચમકારો સારો એવો છે સાપુતારામાં. લગભગ 18-19 ટેમ્પરેચર દિવસે પણ હોય છે અને રાત્રે લગભગ 14-12 સુધી ટેમ્પરેચર ડાઉન જાય છે અહીંયા.